થોડા સમય પહેલા જ જામનગર મહાનગરપાલિકાના પટાંગણમાં આવેલ યુનિયન બેંકની શાખામાં 25 કરોડનું કૌભાંડ સામે આવ્યું હતું. બેંકના પૂર્વ મેનેજર દશરથસિંહ જાડેજાએ તેના કાર્યકાળ દરમિયાન દર્શન મણિયાર નામના સાગરીત સાથે મળી ખોટા કાગળો બનાવી વિવિધ ખાતેદારોના નામે 74.25 લાખની લોન મંજૂર કરાવી આ રકમની ઉચાપત કરી હોવાનો આરોપ લાગ્યો હતો. કુલ રકમમાંથી 4.60 લાખ ખાતેદારોને પરત આપવામાં આવ્યા હતા, પરંતુ 79.65 લાખ રૂપિયા આરોપીઓ ઓળવી ગયા હોવાનું બહાર આવ્યું હતું. આ પ્રકરણમાં હવે વધુ 50 લાખનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે, જેમાં જામનગરની જાણીતી જોડિયાવાલા ટ્રેડિંગ કંપનીનું નામ ઉછળતા સમગ્ર પ્રકરણ ફરીથી ટોક ઓફ ધી ટાઉન બન્યું છે. આ પ્રકરણમાં પ્રથમ 25 કરોડની ઉચાપત અને હવે વધુ 50 લાખ ઓળવાયાનું પ્રકાશમાં આવતા સમગ્ર કૌભાંડ 25 કરોડને આંબી ગયું છે. આજે અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજનો ઉત્સવ છે. આજના દિવસે સોના ચાંદીની ધાતુ તથા આભૂષણોની ખરીદી શુકનવંતી માનવામાં આવે છે, પરંતુ આજના સોનેરી દિવસે જ જામનગરના ચાંદી બજારમાં પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા સમગ્ર વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા, જેને પગલે સ્થાનિક વેપારીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો. આજે અક્ષય તૃતીયા એટલે કે પરશુરામ જયંતીની બ્રહ્મ સમાજ દ્વારા દેશભરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. છોટી કાશી કહેવાતા જામનગરમાં પણ પરશુરામ જયંતી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન થયું હતું. ભાગવત કથાકાર પૂજ્યભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા શ્રી બાલાહનુમાન મંદિર પાસેથી શોભાયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ સમયે નરેન્દ્રભાઈ ત્રિવેદી, પૂર્વ ધારાસભ્ય વસુબેન ત્રિવેદી સહિતના બ્રહ્મ અગ્રણીઓ તથા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુબા, મેયર બીનાબેન કોઠારી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાએ વિશ્વ પ્રસિદ્ધ બાલા હનુમાન મંદિરે પણ દર્શન કર્યા હતા. આ તકે પ્રસિદ્ધ હાસ્યકાર તથા કેળવણીકાર સાઈરામ દવેએ રામધૂન બોલાવી હતી. આ પ્રસંગે રમેશભાઈ ઓઝા તથા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુબા, શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિમલભાઈ કગથરા સહિતના આગેવાનો પણ રામધૂનના તાલે ઈશ્વર ભક્તિમાં લીન થયા હતા. સાતેય ચિરંજીવોમાંથી વ્યાસ અને પરશુરામ આ બંને અવતારો એવા છે, વ્યાસજી જ્ઞાનાવતાર છે અને પરશુરામ ભગવાન આવેશાવતાર છે. અમુક સમય પૂરતો એ ભગવદ આવેશ રહે, જે સમસ્યા હોય એનું સમાધાન કરે, એક દિશા બતાવી, એક માર્ગદર્શન કરીને પછી આવેશ શાંત થઈ જાય. પરશુરામ આવેશ અવતાર છે, યાદ રહે. અને એનો મતલબ શું? પરશુરામ કઈ પરિસ્થિતિમાં પોતાનું અવતાર કાર્ય કરે છે, તમે ઇતિહાસમાં, તમે પુરાણોમાં જુઓ તો ખ્યાલ આવશે કે જ્યારે જ્યારે સત્તા દિશાહીન થઈ છે, ધર્મ રહિત થઈ છે, શાસન જ્યારે જ્યારે ભ્રષ્ટ થયું છે, ત્યારે જ્યારે ધર્મની પણ વાત નથી માનવામાં આવી, હાથમાં માળા લઈને જપ કરનારા અને પોથી લઈ અને જ્ઞાનનો પ્રકાશ કરનારા એવા મહાપુરુષોની વાતોને પણ સાંભળવામાં નથી આવી, ત્યારે પછી બ્રાહ્મણ સત્તા એટલે કે પ્રબુદ્ધ વર્ગ સમાજનો એનો જે સામૂહિક આક્રોશ છે એનું નામ પરશુરામ અવતાર. આજે દેશભરમાં ઈદ ઉલ ફિત્ર એટલે કે રમઝાન ઈદની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. જામનગરમાં પણ મુસ્લિમ ભાઈઓએ ઈદ મસ્જિદે બહોળી સંખ્યામાં એકત્ર થઈ ઈદની નમાઝ અદા કરી હતી. કાઝી ગુજરાત સૈયદ સલીમ બાપુ નાનીવારાએ ઈદની નમાઝ પઢાવી હતી. મરહુમ અબ્બાસ બાપુ ચિસ્તીના પરિવાર તથા ફૈઝાન બાપુએ પણ હિન્દુ મુસ્લિમોને ઈદની મુબારકબાદ પાઠવી હતી. આ તકે ધારાસભ્ય વિક્રમભાઈ માડમ, શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા દિગુબા સહિતના આગેવાનોએ પણ મુસ્લિમોને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી. થોડા સમયથી દેશમાં ધાર્મિક તહેવારો ઉપર કોમી રમખાણની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે જામનગરમાં આનાથી ઉલટ પ્રેરક ઘટના પ્રકાશમાં આવી છે. અબ્બાસી હુસેની કમિટી દ્વારા બ્રહ્મ સમાજને પરશુરામ જયંતીની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ માટે શોભાયાત્રાના રૂટ પર શુભેચ્છા મંચ પણ તૈયાર કરવામાં આવ્યો હતો.